નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ એકેડેમી પાલનપુરમાં આપનું સ્વાગત છે આજે આપણે ખાસ રિઝનિંગ વિશે વાત કરવાની થાય છે તમને ખ્યાલ હશે કે સીસી ઈ જે પ્રિલિમ પરીક્ષા આવે એમાં ચાલીસ કુણનું રીઝનિંગ પૂછાય છે ચાલીસ કુલનું રિઝનિંગ અને ત્રીસ કુણનું ગણિત બરાબર તો આપણે ખાસ આજે વાત કરવાની છે રિઝનિંગ અને એમાં આજે એક ટોપિક જોઈશું બ્લડ રિલેશન લોહીના સંબંધો મિત્રો કોઈ પણ પરીક્ષા હોય એમાં જો રીઝનિંગ વિષય હોય તો એમાં લગભગ આ જે ટોપિક છે લોહીના સંબંધો આ ટોપિકમાંથી પૂછાતા અમુક પ્રશ્નો જો સીધી લીટીના હોય તો તમે પોતાના ઉપર વિચારો તો જવાબ મળી જતા હોય પણ અમુક ઓકવર્ડ ટાઈપ તમને પ્રશ્ન પૂછી લો ધારો કે એ બી ના પિતા છે બી સી ની માતા છે સી એના ભાઈ છે અને પછી એ એને સી થી કે આવો કંઈક સંબંધ તમને પૂછે તો તો આપણે વિચારી શકતા નથી બરાબર તો આવા પ્રશ્નો તમે ડાયાગ્રામની રીતે સોલ્વ કરો આકૃતિ બનાવો અને એ રીતે તમે સોલ્વ કરો તો સીધે સીધો તમારો જવાબ મળી જતો હોય ને ઈઝી લાગે બરાબર તો ચલો વાત કરીએ લોહીના સંબંધો એમાં આપણે ખાસ વાત કરીશું પુરુષ અને સ્ત્રી જ્યાં જ્યાં પ્રશ્નમાં પુરુષ આવશે એના માટે આપણે આવો બોક્સ કરીશું અને જ્યાં જ્યાં સ્ત્રી આવશે ત્યાં આપણે વર્તુળ એટલે કે રાઉન્ડ કરીશું બરાબર પુરુષ માટે સિમ્બોલ શું છે બોક્સ અને સ્ત્રી માટે સિમ્બોલ શું છે રાઉન્ડ વર્તુળ બરાબર

ચલો પુરુષ છે પિતા અને પુત્રનો એટલે કે મને પિતા પુત્ર છે આ પિતા છે અને આ પુત્ર છે બરાબર ચલો દાદા પૌત્રી ચલો ધારો કે આ એક છોકરી છે આ એક છોકરી છે એના દાદા દર્શાવવા છે તો દાદા એટલે એના પિતા એની ઉપરની પેઢી અને એનાય પિતા એટલે એ છોકરીના થઈ ગયા દાદા બરાબર પિતાના પિતા એટલે શું થયા દાદા તો આ દાદા કહેવાય અને આ એને શું થઈ ગઈ પૌત્રી બરાબર તો દાદા પૌત્રીનો સંબંધ આ રીતે આવશે ચલો ભાઈ બેન ભાઈ અને બેન ચલો ભાઈ એટલે છોકરો ભાઈ એટલે છોકરો અને એની બેન ચલો આ એની બહેન અને બંને એક જ જગ્યાએથી જોડાયેલા હોય એટલે કે કોકના પુત્ર અને પુત્રી હોય બરાબર આ એક જ જગ્યાએથી જોડાયેલા છે એનો મતલબ થશે આ ભાઈ છે અને આ બહેન છે ભાઈ અને બહેન છે બરાબર એના પિતા કે માતા એની ઉપર આવશે એક જ જગ્યાએથી જોડાયેલા હોય તો એનો મતલબ થશે ભાઈ અને બેન હા જો આ રીતે સમાંતર હોય આ રીતે જોડાયેલા હોય સમાંતર સીધી લીટી થાય એનો મતલબ થશે પતિ પત્ની અને આ રીતે એક જ જગ્યાએથી જોડાયેલા હોય કોકના પુત્ર કે કોકની પુત્રી તો એનો મતલબ થશે ભાઈ અને બહેન બરાબર દાખલા તરીકે આ બે છોકરીઓ છે અને આ રીતે જોડાયેલી છે તો એનો મતલબ થશે બંને બહેનો છે બંને બહેનો છે ધારો કે બે છોકરા છે અને આ રીતે જોડાયેલા છે એક જગ્યાએ તો આ બંને ભાઈઓ છે બંને ભાઈઓ છે બંને ભાઈઓ છે બંને બહેનો છે ભાઈ બેન છે ઉપરથી કોઈ એક જ સાથે જોડાયેલા હોય તો એનો મતલબ આ બરાબર ચલો જઈએ આગળ દાદા દાદી ચલો દાદા દાદી ધારો કે કોઈ છોકરો છે અથવા તો કોઈ છોકરી છે બરાબર એના પિતા એની ઉપર આવે એના પિતા એની ઉપર આવશે અને આના આ સંબંધ કેવા છે દાદા અને આ સંબંધ કેવા છે દાદી બરાબર ચલો જમાઈ અને સસરા જમાઈ અને સસરા ચલો ધારો કે એક છોકરો શું સસરા એટલે જમાઈ થશે છોકરો ચલો સસરા એટલે સોની આ પત્ની અને પત્નીના ઉપર શું આવશે પિતા બરાબર તો આ શું કહેવાય સસરા સસરા અને એમની છોકરી એમની પુત્રી અને એમના પતિ એટલે એ શું થઈ ગયા એમને જમાઈ ટૂંકમાં આનો સંબંધ શું થશે જમાઈ અને સસરાનો પત્નીના પિતા સસરા સસરા બરાબર અને આ આ થઈ ગયા જમાઈ જમાઈ તો રીતનો આવશે ચલો મામા ભાણેજ મામા ભાણેજ ધારો કે આ એક છોકરો છોકરો બરાબર બરાબર એને આપણે એના શું દર્શાવીશું મામા કોને કહેવાય મામા મામા એટલે મમ્મીના ભાઈ ચલો એની મમ્મી એની મમ્મી એની ઉપર આવશે એની શું થઈ ગઈ મમ્મી ના ભાઈ ચલો હવે આના ભાઈ દર્શાવે તો આ બંને શું થઈ ગયા ભાઈ બેન બરાબર ચલો આ એને શું થઈ ગયો પુત્ર ચલો આ એની મમ્મી અને મમ્મીના ભાઈ એટલે આ શું થઈ ગયા મામા અને આ શું થઈ ગયું ભાણેજ થઈ ગયો ભાણી મમ્મી ભાઈ એટલે મામા કહેવાય અને બહેનનો પુત્ર એટલે આ એને શું થઈ ગયો ભાણી બંને ચલો કોઈ છોકરો છે અથવા તો કોઈ છોકરી છે ધારો કે છોકરી છે એના ભાઈ એને ભાભી દર્શાવે છે બરાબર ચલો ભાઈ એટલે એક જ જગ્યાએથી જોડાયેલા આવશે આ એને શું કહેવાય છે ભાઈ

પપ્પા ના ભાઈ ચલો આ એના પિતાના ભાઈ સંબંધ થઈ ગયો કાકા ભત્રીજાનો સંબંધ બરાબર ચલો પિતા પિતાના ભાઈ એટલે એને કાકા થયા અને ભાઈનો પુત્ર એટલે એનો ભત્રીજો થયો ટુંકમાં આ બે વચ્ચે કાકા અને ભત્રીજાનો સંબંધ થયો બરાબર ચલો દાદી અને પૌત્રી ધારો કે છોકરી એ દાદી એટલે પિતા અને પિતાના પિતા એટલે દાદા પિતાના પિતા એટલે આ છોકરીના પિતા પિતાના પિતા એટલે દાદા અને દાદાની પત્ની એટલે આસુ બની ગયા દાદી અને આસુ બની ગઈ કહેવાય એમની પૌત્રી બરાબર એટલે આ બે વચ્ચેનો સંબંધ શું થયો

દર્શાવી શકશો બરાબર ચલો તો સૌથી જોઈએ પિતા બી છે પિતા બી છે બરાબર આ આપણે ડાયાગ્રામમાં દર્શાવવો હોય ચલો તો એ એ એના પિતા બી છે ચલો એના પિતા એટલે કયો આવશે ઉપર આવશે અને પિતા એટલે શું હોય પુરુષ તો પુરુષ એટલે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિની જાતિ નક્કી ન થાય ત્યાં સુધી એના ઉપર સિમ્બોલ ના કરવાનું બરાબર એ પુરુષ પણ હોઈ શકે સ્ત્રી પણ હોઈ શકે એના પિતા બી છે પિતા

છોકરો પુરુષ એટલે બોક્સ આવશે રાજુ પર એની પત્ની રાજવી છે જો પત્નીનો સંબંધ કયો આવશે તો બાજુમાં જ આ એની શું થઈ ગઈ પત્ની કોણ રાજવી બરાબર તો બંને વચ્ચે શું સંબંધ થયો પતિ પત્નીનો પતિ પત્ની કેવી રીતે સંબંધ દર્શાવીશું બાજુ બાજુમાં સમાંતર લીટી બરાબર સીધી લીટી ભાઈ બેન આવે તો ભાઈ બેન આવે તો ભાઈ અને બેન એક જ જગ્યાએ ઉપરથી જોડાયેલા હોય याद रख संबंध आबंध पति पत्नी ना बने जोड़े जोड़े हो तो पति पत्नी ना संबंध भाई बहन हो तो आ रीते दर्शाशो भाई भाई हो रीते जोड़ा होने ऊपर जड़ाएल हो बने, थे हो बने गया भाई थी गया बराबर बने बहनों हो तो आ रीते બંને બહેનો એક જ જગ્યાએથી ઉપરથી જોડાયેલા હોય હવે એમના કોઈ પિતા હોય તો પિતા ઉપર આવશે માતા હોય તો માતા આવશે આવશે બરાબર એ ઉપર પણ આ રીતે અહીંયા જોડવાનું નથી જો અહીંયા જોડો તો શું થશે પતિ પત્નીનો થશે બરાબર મિત્રો તો જ્યારે ભાઈ બહેન આવે બંને ભાઈ આવે બંને બહેનો આવે તો કોઈ ઉપરથી તમારે એક જ જગ્યાએથી જોડી દેવાના બરાબર ચાલો જઈએ આગળ જયનો ભાઈ વિજય છે ચલો આયુ ભાઈ જય એનો ભાઈ શું દર્શાવો છે વિજય ચલો એનો ભાઈ છે એટલે બંને ઉપરથી એક જ જગ્યાએથી જોડાયેલા હોય અને આ થઈ ગયો વિજય એટલે બંને ઉપરથી એક જ જગ્યાએથી જોડાયેલા એના મતલબ આ શું થઈ ગયા બંને ભાઈઓ છે શું છે ભાઈઓ બંને ભાઈઓ છે બરાબર ચલો ચાર નંબર પી એ ક્યુ નો ભત્રીજો છે પી એ ક્યુ નો ભત્રીજો છે ચલો પી ને ભત્રીજો બનાવવાનો છે કોનો ક્યુ નો એટલે ક્યુ એના શું થશે એટલે છોકરો પી એ ક્યુ નો ભત્રીજો છે એટલે પી ભત્રીજો છે તો ક્યુ એના શું થશે કાકા ચલો પી ના કાકા દર્શાવો તો કાકા એટલે પી ના પિતા આવશે અને પિતાના ભાઈ

પી એ ક્યુ નો ભત્રીજો છે તમારે ક્યુ થી વિચારવાનું કે ક્યુ નો ભાઈ આવશે ભાઈ નો પુત્ર આવશે એટલે શું થઈ ગયો ભત્રીજો બરાબર તમે પી થી બી ચાલુ કરી શકો ક્યુથી ભી ચાલુ કરી શકો